રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન તથા આરસીઈપી કરારથી પશુપાલન ડેરી ઉદ્યોગોને થનાર નુકસાનને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાક, મગફળી જેવા પાકની નિષ્ફળને લઈને સરકારે જે ટોલ ફ્રી નંબર આપેલ છે તે પણ બંધ આવતા ખેડૂતો પરેશાન. 72 કલાકમાં વીમા કંપનીએ અરજી કે કંપનીના ટોલ ફ્રી નંબર આપેલ છે તે પણ બંધ આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા અને ખેડૂતો કોણીએ ઘોર ચોપડ્યો હોય તેવી પરિસ્થિતિ પેદા હતી. ત્યારે રાજ્ય સરકારની નૈતિક જવાબદાર ભાગ વીમા કંપનીએ તાલુકા દીઠ પ્રશ્ન માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા અને ન્યાય આપવો જોઈએ તો આરસીઈપીના કરારથી પશુપાલન ડેરી ઉદ્યોગકારને નુકસાન થનાર હોય જેથી આજરોજ ખેડૂતો અને પશુપાલન ડેરી ઉદ્યોગકારો દ્વારા આવેદનપત્ર ઉપલેટા મામલતદાર કચેરીએ આપવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કાનભાઈ સુવા, ZS ટીવી, ઉપલેટા. ભાઈ વસોયા, નાનો ખેડૂત છું અને આ છેલ્લા 20 દિવસમાં જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે કપાસ, મગફળી અને અન્ય પાકો નું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું અને સંપૂર્ણપણે બળી ગયા અને ફૂગાઈ ગયેલા છે. અને જે લોકોએ પાક લણેલા હતા એને પણ એની પર વરસાદ થઈ ગઈ, એ લોકોનું પણ નુકસાન થયું છે. એટલે સરકારે આમાં 100% પાક વીમો આપવો જોઈએ અને જે અન્ય સહાયો જે કંઈ હોય મળતી હોય ખેડૂતોને આપવી જોઈએ અને આ બાબતમાં સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. વીમા કંપનીઓ અને ફોર્મમાં ભરવાનું અને ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો નથી અને અન્ય કોઈ પણ જે કંઈ કાર્યવાહી કરવાની હોય સરકારે જણાવે પોતાની રીતે કરવી જોઈએ અને ખેડૂતો પર ઢોળવાનું બંધ કરવું જોઈએ. આ બાબતમાં સરકારે 70 પાક વીમો આપવો જોઈએ એ મારી માગણી છે. આ વર્ષની સાબરકાંઠાની અરવલ્લીના બધા જે કાર્યકર્તાઓ, આમ જનતા, બધા જે લોકો સાબરકાંઠાની અરવલ્લીના છે એમની ખૂબ મારા તરફથી શુભકામના પાઠવું છું. ભગવાન એમને સર્વનું આરોગ્ય, સમૃદ્ધિ, સરસ રહે અને દેશના કામમાં બધા લોકો લાગે. હંમેશા દેશ એ જ અમારો સર્વોપરી, દેશ માટે બધા જે લાગીએ અને આ દેશને આદરણીય નરેન્દ્રભાઈ સર્વોપરી લઈ જવા રહ્યા છે એમાં બધા જ આપણે જોડી રહી અને એક મેક થઈ વિકાસનું કામ કરીએ. હંમેશા સાબરકાંઠા અને અરવલ્લીનો વિકાસ થાય એ જ આપણો ધ્યેય. આપણે બધા એમાં જોડીએ એવી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું.